નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ઠાકર દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 ચેપ્ટર 2 જે જોઈ રહ્યા છીએ, જેનું નામ છે એ પૂર્ણાંક સંખ્યા ઓ. એમાં આપણે આગળના લેક્ચરમાં જે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેના જે ગુણધર્મો હતા એ આપણે જોયેલા હતા. છેલ્લે આપણે સરવાળા માટેનો જે તટસ્થાનો ગુણધર્મો હતો એ જોયેલો હતો. હવે આજે આપણે એ જોવાના છે, આપણે જે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ છે તેના સરવાળા આપણે બાદબાકી જોઈ રહ્યા છીએ કે ત્યાં સરવાળા બાદબાકી કઈ રીતે થાય છે, અને જ્યારે જવાબ આવે છે તો ત્યાં કશું બતાવે. સરવાળા બાદબાકીમાં આપણા નિયમો મુજબ આપણા જે પ્લસ માઇનસના જે 4 નિયમો છે એ 4 નિયમોની મદદથી નક્કી કરવાનું કે અહીંયા આપણે સરવાળો કરવાનો છે કે અહીંયા આપણે બાદબાકી કરવાની છે. અને ત્યારબાદ જે કઈ પણ જવાબ આવે એ જવાબમાં આપણે જે કોઈ મોટી સંખ્યા હતી એ મોટી સંખ્યાઓની આપણે જે કઈ પણ નિશાની હોય એ જવાબ લાગુ પડતી. તો હવે આપણે એ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર શીખવાના છે, અને ગુણાકાર માટેના કયા નિયમો છે એ આપણે અહીંયા જોવાનું છે. તો સૌપ્રથમ આપણે એ જોવાનું છે કે જયારે એક ધન અને એક ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર, કે જયારે કોઈ પણ બે પૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે આ જે એક પૂર્ણાંક છે એ ધન પૂર્ણાંક હોય અને બીજો પૂર્ણાંક જે છે એ ઋણ પૂર્ણાંક હોય, તો ત્યારે એનો ગુણાકાર કઈ રીતે કરવો, અને જે કોઈ પણ જવાબ છે તેને ત્યાં એ નિશાની કોની આપવી, તો એ માટે કરવાનું શું છે, તો કે એક ધન અને એક ઋણ પૂર્ણાંકનો એ ગુણાકાર કરવા માટે બે પૂર્ણાંકોનો ત્યાં ગુણાકાર કરી તેને આગળ ઋણની નિશાની મૂકવી પડે છે. નિયમ મુજબ નિશાની મૂકવી શું કે છે કે એક ધન અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે કરવાનું શું છે, તો કે સૌપ્રથમ કોઈ જે બે પૂર્ણાંકો છે એનો સામાન્ય રીતે જેમ આપણે સાદી રીતે ગુણાકાર કરીએ છીએ એમ ગુણાકાર કરી લેવાનો છે. ત્યારબાદ જે જવાબ આપણને મળે છે એ જવાબને આપણે કઈ નિશાની દેવાની છે, ઋણ નિશાની. એટલે કે તે જવાબને આપણે એ માઇનસની ત્યાં એ નિશાની મૂકવાની છે. અને બીજું શું કે છે કે નિયમ મુજબ નિશાની મૂકવી, એટલે કે જેવી સંખ્યાઓ છે આપણા જે 4 નિયમો છે એ 4 નિયમ મુજબ ત્યાં નિશાની મૂકવાની છે. એટલે કે બે જો ધન પૂર્ણાંકો હોય, બે ધન પૂર્ણાંકનો ગુણાકાર કરતા જવાબ આપણને જે મળે છે એને ત્યાં કઈ નિશાની લાગુ પડે છે, ધનની. એટલે કે તેને ત્યાં આપણે નિશાની દેવાની હોય છે પ્લસની. બે જ્યારે બે કોઈ પણ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરતા જે જવાબ મળે છે તેને આપણે શું ત્યાં એ નિશાની દેવાની છે, પ્લસની. અથવા તો એવું હોય કે એક ઋણ પૂર્ણાંક હોય અને એક ધન પૂર્ણાંક હોય, જયારે પણ એવું બને છે ત્યારે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે એમાં એક ધન પૂર્ણાંક છે અને બીજો જે છે ઋણ પૂર્ણાંક છે, ત્યારે હંમેશા જવાબને કઈ નિશાની દેવાની છે, માઇનસની જ નિશાની દેવાની છે. પણ જયારે એવું હોય કે બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે ત્યારે પ્લસની નિશાની, અથવા તો જયારે કોઈ પણ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે પણ એને પ્લસની નિશાની દેવાની. પણ આ બાબત ખાસ કે જયારે ગુણાકાર કરવાનો હોય અને બે પૂર્ણ સંખ્યાઓમાં એક ધન હોય અને બીજી ઋણ હોય ત્યારે હંમેશા જવાબને ઋણની નિશાની દેવાની છે, એટલે કે માઇનસ નિશાની દેવી નિયમ મુજબ. તો અહીં આપણે જે એક્ઝામ્પલ છે એટલે આપણે સમજી તો તમને પણ વધારે સમજાશે. તો શું કે છે, જો માઇનસ 3 × 2, તો અહીંયા તમે જોઈ શકો છો કે જે બે પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો છે એમાંથી એક પૂર્ણાંક છે 3 છે, 3 કેવા છે ઋણ પૂર્ણાંક છે, 3 કેવા છે પ્લસ ને, પણ કેવા છે તો કે 3 જે છે એ માઇનસ 3 છે, એટલે કે ઋણ પૂર્ણાંક છે. અને એનો જેની સાથે ગુણાકાર કરવાનો છે 2, એ 2 કેવો પૂર્ણાંક છે, તો કે 2 એ ધન પૂર્ણાંક છે, એટલે કે 2 જે છે એ પ્લસ માં છે, 2 ની આગળ કોઈ નિશાની નથી, માટે 2 કેવા છે પ્લસ છે. તો અહીંયા એક ઋણ પૂર્ણાંક છે, બીજો ધન પૂર્ણાંક છે, બંનેનો ગુણાકાર કરતા નિયમ શું થાય છે, માઇનસ પ્લસ માઇનસ. તો આપણે જે જવાબ મળશે એ જવાબને જે નિશાની મૂકવાની છે, માઇનસ ની. તો સૌપ્રથમ તો સાદી રીતે પેલા 3 અને 2 નો ગુણાકાર કરી લઈએ, 3 × 2 = 6. હવે જવાબની નિશાની કઈ દેવી, તો નિયમ મુજબ 3 કેવા છે માઇનસ, 2 કેવા છે પ્લસ, તો માઇનસ પ્લસ શું થાય છે, માઇનસ પ્લસ માઇનસ, એટલે 6 કેવા રહેશે, માઇનસ 6. આ રીતે બીજો એક્ઝામ્પલ છે 6 × −7. અહીંયા પણ 6 કેવા છે પ્લસ છે, જ્યારે 7 કેવા છે માઇનસ. પેલા સાદી રીતે ગુણાકાર કરી લઈએ, 6 × 7 = 42, પણ જવાબ 42 નિશાની થઈ જશે, તો કે પ્લસ માઇનસ માઇનસ નિયમ મુજબ જવાબને નિશાની દેવાની છે. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ છે
20 ગુણ્યા માઈનસ 4 તો અહીંયા પણ 20 કેવા છે જોઈ શકો છો પ્લસ છે 4 કેવા છે તો કે માઈનસ છે તો બંનેનો ગુણાકાર કરીએ 20 જો 80 અને નિયમ મુજબ માઈનસ પ્લસ શું થશે માઈનસ એટલે જવાબને નિશાને દઈ દેવાની છે માઈનસ એટલે આ બાબતમાં જો તમને નિયમો સમજાય તો તમને આવડે એટલે અહીંયા આપણે નિયમો મુજબ જેમાં આપણે સરવાળા ભાગાકાર કરતા ત્યારે આપણે શું કરતા કે જે કંઈ પણ ગણતરી કરવાની હોય એટલે સરવાળો કરવાનું હોય કે જે બાદબાકી કરવાની હોય એ નિયમ મુજબ કરતા કે જે કંઈ પણ નિયમ મુજબ થતું હોય કે પ્લસ 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 તો સરવાળો કરતા માઇનસ માઇનસ પ્લસ તો સરવાળો કરતા માઇનસ પ્લસ માઇનસ તો બાદબાકી કરતા અને પ્લસ માઇનસ માઇનસ તો બાદબાકી કરતા અને છેલ્લે જે જવાબ મળે એને આપણે બે સંખ્યામાંથી જે કોઈ પણ એક મોટું પદ હોય જે મોટી સંખ્યા છે એની જે નિશાની છે એ નિશાની આપણે એને દેતા જો મોટી સંખ્યા પ્લસ માં હોય તો પ્લસ દેતા જો મોટી સંખ્યા માઇનસ માં હોય તો માઇનસ દેતા તો અહીંયા આપણે એવું કરવાનું નથી અહીંયા જયારે ગુણાકાર કરવાના હોય છે ત્યારે આપણે નિશાની જવાબને જે નિશાની દેવાની છે એ આપણે નિયમો મુજબ દેવાની છે માત્ર આપણે સારી રીતે ગુણાકાર કરી લેવાનો અને જે જવાબ મળે છે એ જવાબને નિયમો મુજબ આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે આપણે આવા વધુ એક્ઝામ્પલ જે છે ને ફ્યુચરમાં ફરીથી જોઈશું થેન્ક યુ